તમને અમારા નમસ્કાર. હું નવયુગ વિદ્યાલય પોરબંદરમાં ધોરણ 9B માં અભ્યાસ કરું છું. મારું નામ લાડવા મિત અશોકભાઈ છે. અમે અને અમારી શાળામાં કોઈ સેવાકીય પ્રવૃત્તિ જેવી કે સ્વચ્છતા, શિસ્ત જાળવી રાખવું તે અમારા ગ્રુપની જવાબદારી છે. એવી કોઈ સેવાકીય સંસ્થામાં ક્યારેય અમારી જરૂર પડે તો તેમાં અમે જોડાઈ રહીએ છીએ. જે ગ્રુપનું નામ છે નવયુગ્યન ઓન ડ્યુટી, હું તેમનો એક સભ્ય છું. આ પ્રોજેક્ટ અમે બંને મિત્રોએ સાથે મળીને બનાવેલ છે, જેનું નામ છે હાઇડ્રોલિક ટ્રાફિક રિડ્યુસ સિસ્ટમ. તે વિષય છે પરિવહનના વિષયને લગતો અમે બનાવેલ છે. અમારા માર્ગદર્શક શિક્ષક શ્રી નિલેશભાઈ પરમારના મદદરૂપ થયેલ છે અમને. હવે હું મારા મિત્રને વિનંતી કરીશ કે તે પોતાનો પરિચય તમને આપે. હું ગોહેલ હેમા છું વિજયભાઈ. હું ધોરણ નવયુગ વિદ્યાલય ધોરણ 9માં ભણું છું. ને મારા મિત્રને હું વિનંતી કરું છું કે ઈ આ પ્રોજેક્ટની માહિતી આપે. હાઇડ્રોલિક ટ્રાફિક રિડ્યુસ સિસ્ટમ, આ સિસ્ટમ મેટ્રો સિટીમાં કોઈ ટ્રાફિક જામ થયો હોય, કોઈ ટેકનિકલ ઇસ્યુને લીધે આવી રીતે કોઈ એક્સિડન્ટ થયો હોય ત્યારે તે ઇમરજન્સી વ્હીકલને નીકળવા માટે નડતરૂપ બને છે. તે આ સિસ્ટમનું નિવારણ લાવવા માટે અમે એક નવો કોન્સેપ્ટ તમારી સમક્ષ રજૂ કરીએ છીએ, જેનું નામ છે હાઇડ્રોલિક ટ્રાફિક રિડ્યુસ સિસ્ટમ. આ સિસ્ટમ એવી રીતે વર્ક કરે છે, જ્યારે કોઈ ઇમરજન્સી વ્હીકલને નીકળવા માટે રસ્તો ના મળી રહ્યો હોય તેવા સમયે ફૂટપાથ જે છે એક એક્સ્ટ્રા લેન પ્રોવાઈડ કરે, એટલે કે તે રોડના લેવલ સુધી આવી જાય અને એમ્બ્યુલન્સને નીકળવા માટેનો ટાઈમ મળે. અમે તમને આનું વર્કિંગ ઓડિશન બતાવીએ. આવી રીતે જે છે એક રસ્તો તેને એમ્બ્યુલન્સને નીકળવાનો એક રસ્તો મળી રહે અને તે હાઇડ્રોલિક દ્વારા જ તે ફૂટપાથ જે છે પોતાની ઊંચાઈ પર પાછી આવી જઈ શકે. આમાં સામાન્ય રીતે તો આપણે જોઈએ જ છીએ કે એમ્બ્યુલન્સને કે નીકળવા માટે લોકો રસ્તો આપતા જ હોય છે, પણ કોઈ એવી પરિસ્થિતિ કે સંજોગોમાં જ્યારે જે નીકળી ન શકતી હોય એવા સમયે આ હાઇડ્રોલિક સિસ્ટમથી આપણે કોઈ માનવ જિંદગી બચી રહે તેવા હેતુથી અમે આ પ્રોજેક્ટ આપની સમક્ષ રજૂ કરીએ છીએ. હેલો ફ્રેન્ડ્સ, માયસેલ્ફ નિસર્ગ કલ્પેશભાઈ મહેતા. હેલો એવરીવન, માયસેલ્ફ પ્રણવ જગદીશભાઈ મોટા. વી આર સ્ટડીંગ ઇન ક્લાસ 10. વી સ્ટડી ઇન મ્યુનિસિપલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પોરબંદર, બ્લોક નંબર 4. Today we are going to discuss about transportation and we have used LED for street light poles and traffic signal lights. We have used paper for street light poles and traffic signal poles. We have used bottle caps for traffic signal stand. We have also used artificial plants for giving a natural look. We have made four lane roads and a two lane road. We have three zebra crossings. We have also made buildings from waste cardboard paper. The main important thing in our project, the advantage of traffic signal light. They can reduce the number of accidents in road. Signal can increase the capacity of traffic handling. The traffic signal can help for the self movement. The indication of light was seen in the foggy weather or at the night time. It was very difficult to control traffic by traffic policemen. So traffic signal is so helpful for that purpose. There are few disadvantages of traffic signal. They delay the traffic by stopping the vehicles at the intersection during peak hours. During signal breakdowns, there are serious and widespread traffic difficulties during peak hours. We use motion sensor in this type of lights. It saves electric current by wasting. When any movement occurs, sensor detects it and starts the lights by which the road can see clearly. It has more lifespan, which is about 1 lakh hours. It helps in providing security by detecting suspicious movement. Motion sensor light conserve power and will help you save on electric bill. Thank you.
project. We wish if this project will implement in our real life, it will help a lot. It will save a lot of lots of electric energy and also save for future generation. On this occasion, we are thankful to our principal sir and all respected teachers for giving us this opportunity to submit our project. Thank you.
નમસ્તે, મારું નામ ખરા શ્યામ સુરેશભાઈ છે. હું ધોરણ 9 માં અભ્યાસ કરું છું અને મારી શાળાનું નામ શ્રીમતી કેબી જોશી વિદ્યાલય છે. નમસ્તે, મારું નામ સાધ્યામિત ગાવુભાઈ છે. હું ધોરણ 9 માં અભ્યાસ કરું છું. અમારી શાળાનું નામ શ્રીમતી કેબી જોશી વિદ્યાલય છે. અમારી કૃતિનું નામ ઇલેક્ટ્રોનિક ચાર્જર સ્ટેશન છે. તેના સાધનો હું તમને અત્યારે કહીશ. એક બોર્ડ છે જે અમે નીચે રાખ્યો છે, પછી વોટર કલર, વ્હાઇટ પેજ, કલર પેજ, ગમ, 25 સેમી ના બોર્ડ ને પાઇપ જે બોર્ડ ચકીમાં રાખ્યા છે, પછી મોટર બેટરી, બોક્સના ખોખા જે અમે ઘર બનાવવા માટે રાખ્યા છે, ઊન, ઊનના અમે વૃક્ષો બનાવ્યા છે, નાની કાર, ઇલેક્ટ્રોનિક કાર જે પંચકીની મદદથી ઇલેક્ટ્રોનિક કાર જે ચાર્જ થાય છે, સેલો ટેપ, પુઠ્ઠા વગેરે. તમને એક મનમાં વિચાર આવતો હશે કે આ પવન ચક્કી એટલે શું? પવન ચક્કી એક એવી ઉર્જા છે જે ગતિ ઉર્જામાંથી વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે, તેને પવન ઉર્જા કહેવામાં આવે છે. પૃથ્વીની સપાટી પર હવાની સીધી અસર પર જમીનના ધોવાણ, વનસ્પતિની લાક્ષણિકતા અને વિવિધ માળખાને નુકસાન કરે છે. અન્ય પદાર્થો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તે વાદળોની રચના, વરસાદ, પરિવહન વગેરે પર, તાપમાન વગેરે પર સ્પષ્ટ અસર કરે છે. તમે જાણવી જોઈએ કે હવાનો બધી જગ્યાએ હવા એક સમાન હોતી નથી, બધી જગ્યાએ બદલાવ આવતો હોય રહે છે. ક્યારેક પવન ચક્કીમાં 120 કિલોમીટરથી ઓછી હોય ત્યારે તે પવન ચક્કીમાં તે પવન ઉર્જા ઉત્પન્ન કરી અને કામ કરે છે. તો અડધી પવન ચક્કીઓ એવી છે કે જે 48 કિલોમીટર ઉપરની હવા હોય ત્યારે જ તે કામ કરે છે. તે માટે હું તમને કહું છું કે આ પવન ચક્કીઓ છે તે બંને અલગ અલગ રીતે કામ કરે છે, એક 120 કિલોમીટર અને એક 48 કિલોમીટર. અને ન તો તેના પર નિર્ભર રહી શકાય છે અને ન તો તેના પર વધુ પ્રોત્સાહન આપી શકાય છે. આવું ખૂબ મુશ્કેલી હોવા છતાં ઘણા દેશોમાં પવન ઉર્જાનો વ્યવસાયિક વિકાસ પર ખૂબ ધ્યાન આપવામાં આવ્યું છે અને આ માટે ગિયર બોક્સ સ્થાપિત થયેલ છે જે ઓછી ઝડપે અને વધુ ઝડપે કામ કરે છે. પ્રાચીન ઇજિપ્તવાસીઓ અને નૌકા અને નાઈલને પેલે પાર ચલાવવા માટે નૌકાઓનો ઉપયોગ કરતા હતા. પવનચક્કી અને વોટર વેલ છે પ્રાણીઓની શક્તિને શક્તિના સ્ત્રોત તરીકે ઉપયોગ થતી હતી. સાતમી સદીના આરબલેખકો ઈસવીસન 644માં પર્શિયામાં માઇલનો ઉલ્લેખ કરે છે. આ માઇલ પર્શિયા, ઈરાન, અફઘાનિસ્તાન અને શાહિસ્તાનમાં અને અફઘાનિસ્તાનની સાથે સરહદે આવેલા શાહિસ્તાનમાં આવેલી હતી. હવે હું તમને પવનચક્કી શું કામ કરે છે, અમારી કૃતિ ઇલેક્ટ્રોનિક ચાર્જ સ્ટેશન શું છે હું તમને કહીશ. પવનચક્કીની મદદથી વિદ્યુત ઉત્પન્ન કરી તે ગતિ ઉર્જામાંથી યાંત્રિક ઉર્જામાં થઈ પાવર બેટરીમાં સંગ્રહ થશે અને ત્યાંથી ઇલેક્ટ્રોનિક કાર ચાર્જ થશે અને તેનાથી આપણા દેશમાં પ્રદૂષણ પણ ઓછું ફેલાશે અને પેટ્રોલ ડીઝલનો પણ બચાવ થશે. હવે હું તમને પવન ઉર્જાના લાભ કહીશ. પવન ઉર્જા પર્યાવરણને અનુકૂળ છે, તે નવીનીકરણીયનો સ્ત્રોત છે, નવીનીકરણીય ઉર્જાનો સ્ત્રોત છે. આના પર વારંવાર ખર્ચ કરવાની જરૂર નથી. જેમ શ્યામે પવન ઉર્જાના ગેરલાભ કહી, લગભગ આખું વર્ષ જ્યાં પવન ફૂંકાતો હોય અથવા ફૂંકાતો હોય ત્યાં પવન ચક્કીની સ્થાપના કરી શકાય છે. જ્યાં 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી વધુ પવન હોય તે જગ્યાએ તે ઉપલબ્ધ થઈ શકે છે. તે માટે વિન્ડ ફાર્મ હાઉસની રચના કરવામાં આવે છે જે ઘણો વિસ્તાર રોકે છે અને તે ખુલ્લા વિસ્તારમાં જ રહી બનાવી શકાય છે. તેનો ખર્ચ પણ ઘણો વધુ છે, તેથી પવન ચક્કી વધુ પડતી ખુલ્લા વિસ્તારમાં જોવા મળે છે. અસ્તુ, નમસ્તે. નમસ્તે, મારું નામ વાજાધારા કેશુભાઈ છે. નમસ્તે, મારું નામ બાલસ્મિતા મસરીભાઈ છે. અમે બંને ધોરણ 10માં અભ્યાસ કરીએ છીએ અને અમારી શાળાનું નામ શ્રી વિવેકાનંદ વિનય મંદિર રાખ્યા છે. અમારો વિભાગ 4 છે અને તેમનું નામ છે પરિવહન. અમારા માર્ગદર્શક શિક્ષક છે સંદીપભાઈ જી વડાલિયા. આ પ્રયોગનો સિદ્ધાંત અવરોધ દ્વારા ગતિમાં ઘટાડો છે. આપણે અવારનવાર સમાચારમાં સાંભળતા હોઈએ છીએ અથવા તો ટીવીમાં જોતા હોઈએ છીએ કે ટ્રેકિંગ કરતી વખતે વાહનનું અકસ્માત થયું. એ ટ્રેકિંગ કરતી વખતે જો અકસ્માત થાય તો માનવી માલ જાનહાની તો થાય જ, માલહાની તો થાય છે, પરંતુ ક્યારેક માનવી પોતાનો જીવ પણ ગુમાવી દે છે. આ સમસ્યાને નિવારવા આપણે આ પ્રયોગ કરી શકીએ છીએ કે જેમાં દરિયાની રેતી બંને પહાડી વિસ્તારની બંને બાજુ નાખી દેવાથી જે માલહાની થાય છે તે વાહનને આપણે રેતીમાં ઉતારી શકીએ છીએ અને જેથી માલહાની ન પણ થાય અને વ્યક્તિનો જીવ પણ બચી શકે છે. Thank you.
નમસ્તે, મારું નામ છે સમાસીરાજ. નમસ્તે, મારું નામ છે સમાસ્તર. અમારી શાળામાં છે સરકારી માધ્યમિક શાળા રાણા બોરડી, તાલુકો રાણાવત, જિલ્લો પોરબંદર. વિભાગ 4 પરિવહન, પ્રીતિનું નામ છે ફાયર બ્રિગેડ વર્કિંગ મોડેલ. પ્રીતિની સાથે પાઇપ, ઇન્જેક્શન, મોટર પંપ, ટેન્ક, કાર્ડબોર્ડ, વાયર, ચાર્જર, ઇન્જેક્શન અને હાઇડ્રોલિક પદ્ધતિનો ઇન્જેક્શન. અમારો હેતુ એ છે કે અચાનક કોઈ જગ્યાએ આગ લાગી હોય અને તેને બુઝાવવા માટે ઓછા ખર્ચે તૈયાર કરેલ ફાયર બ્રિગેડ અમે ફાયર બ્રિગેડનો ઉપયોગ કરી શકીએ છીએ. પ્રસ્તાવના આજના મોબાઈલના દિવસોમાં ઓછા ખર્ચે તૈયાર થયેલ સાધનોનો અમે એક મોડલ અહીં બતાવ્યું છે, ફાયર બ્રિગેડ વર્કિંગ મોડલ. અને હવે આ કેવી રીતે કાર્ય કરશે તે અમને તમે સમજાવો. સૌ પ્રથમ ફાયર બ્રિગેડમાં રહેલ ટેન્કની અંદર પાણી ઉમેરીશું. ટેન્કની અંદર રહેલ વોટર પંપથી પાઇપ મારફતે પાણી બહાર આવશે અને ઇન્જેક્શન દ્વારા હાઇડ્રોલિક પદ્ધતિથી તેને પ્રેશર પણ કરી શકીએ છીએ. અને તે આગ પણ બુઝાવી શકે છે. આનો ઉપયોગ એ છે કે જ્યાં ક્યાંક કોઈ જગ્યાએ આગ લાગી હોય અને વાહન વ્યવહાર ન હોય તો આને આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ અને આ આગ પણ બુઝાવે છે. આપને કેવી રીતે બોલાવશે તે અમે તમને દેખાડીશું. લ્યુબ્રિકેશનમાં અને ઊંજણ તરીકે. થેન્ક યુ.